હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી બાબતે મહત્ત્વના ન્યૂઝ આવ્યા છે. મિત્રો, જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે પંચાયત સેવા પસંદગી મંડળ નહીં પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. દીપક રજનીએ ટ્વીટ કરીને માહિતી આપી છે કે મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની 552 પોસ્ટ માટેની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ લેશે. હવે પછી કોર્પોરેશન હવે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેશે નહીં. સાથે સાથે વડોદરાની સાથે જૂનાગઢ, ગાંધીનગર, અમદાવાદ કોર્પોરેશનમાં પણ થનાર ભરતી કાર્યવાહી હવે ગૌણ સેવા પસંદગી બોર્ડ જ લેશે. એટલે કે મિત્રો, કોર્પોરેશનની ભરતી તમામ પ્રક્રિયાઓ હવે ગૌણ સેવા પસંદગી મંડળને સોંપવામાં આવી છે. એટલે આગામી સમયમાં જે કોઈ કોર્પોરેશનની ભરતીઓ હશે તે તમામ ભરતીઓ હવે પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ જ લેશે તેના હસ્તક આવી ગઈ છે. આગામી 2-3 મહિનાની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જે જુનિયર ક્લાર્કની 552 પોસ્ટ છે તેની પરીક્ષાનું આયોજન થશે. એટલે કે મિત્રો, પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક તથા કદાચ તલાટીની પરીક્ષા પતે ત્યારબાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની 552 પોસ્ટ માટે જે પરીક્ષા છે જે હવે પછી ગૌણ સેવા પસંદગી મંડળ આગામી 2-3 મહિનાની અંદર લઈ શકે છે. અને આ કોર્પોરેશનની પરીક્ષા છે જુનિયર ક્લાર્કની, તેમાં માઇનસ પદ્ધતિ નથી. તેથી મિત્રો ધ્યાન રાખજો, દરેક પ્રશ્ન ટીક કરીને આવવું જેથી વધુમાં વધુ માર્ક્સ તમે ખેંચી શકો. આ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં માઇનસ પદ્ધતિ નથી, તેનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો હવે પછી આ પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે અને આગામી 2-3 મહિનાની અંદર તેની પરીક્ષાનું આયોજન થશે. તો તૈયારી ચાલુ રાખજો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.